गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो धोरण त्रण ना आपणो विषय छे पर्यावरण। पर्यावरणमां पाठ छे 8 अने विषयांक छे फररर। तो आपणे पक्षीओ विषे वात करी, तो दरेक पक्षीओ आपणे दरेक पक्षीने ओळखता होईए छीए अने पक्षीओ आकाशमां उड़ी शके छे अने उड़ता पण आपणे જોયા પણ હશે અને તેમને ચાંચ પણ જોઈ હશે। તો દરેક પક્ષીને ચાંચ અને પાંખો હોય છે। તો ચાંચ શાના માટે હોય છે? તો ચાંચ ખાવા માટે હોય છે। એ ખોરાકને ચાંચમાં પકડીને એ ખોરાક લઈ શકે છે। અને પાંખો, તો પાંખો ઉડવા માટે હોય છે। તો દરેક પક્ષીને પાંખો અને ચાંચ હોય છે। તેમના રંગ અને તેમના આકાર અલગ અલગ હોય છે। દરેક પક્ષી પોતાની જાતે તે ઉડી શકે છે અને ખોરાક લઈ શકે છે। દરેક પક્ષીની ચાંચ હોય છે, પરંતુ કોક પક્ષીની ચાંચ લાંબી હોય છે, તો કોકની વાંકી હોય છે, કોકની ટૂંકી હોય છે। તો તેમની ચાંચો પણ અલગ અલગ હોય છે। તે ચાંચ વડે પોતાનો ખોરાક લઈ શકે છે। તો આ પાઠમાં આપણે ઘણા બધા પક્ષીઓ જોયા છે, તો પક્ષીઓના નામ તમને ખબર હશે। કયું પક્ષી? તો મોર, કાગડો છે, કાબર, સમડી છે, કબૂતર છે, કોયલ છે, લક્કડખોચ છે અને ઘુવડ જેવા પક્ષીઓ પણ આપણે આ પાઠમાં જોયા છે। તો દરેક પક્ષીની વિવિધતા અલગ અલગ હોય છે। તો આપણે ઘુવડ વિશે વાત કરીએ। ઘુવડ એ આ પક્ષી તમે જોયું છે, તો ઘુવડ રાતે જોવે છે અને દિવસે તે જોતું નથી। તે રાતે તેને તે ફરે છે અને દિવસે તે ફરતું નથી, તેને દેખાતું નથી। અને તે સાંજનું પક્ષી કયું છે? ઘુવડ છે। તો આ પાઠમાં આપણે ઘણા બધા પક્ષીઓની વાત કરી છે અને દરેક પક્ષીઓ પોતાની ચાંચ વડે ખોરાક ખાય છે। તે નાના નાના જીવજંતુઓ પણ ખાતા હોય છે। કેટલાક પક્ષીઓ માંસાહારી હોય છે। તે આપણે કુદરતના સફાઈદાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આવા પક્ષીઓ ગંદકીને સાફ કરે છે। તો આ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે બતાવેલા કયા પક્ષીઓ તમે જોયા છે તેમના નામ આપણે લખવાના છે। તો મોર, પોપટ, ચકલી, સમડી, ઘુવડ, કોયલ, કબૂતર અને ગીધ જેવા પક્ષીઓ આપણે આ પાઠમાં જોયા છે। તો એ દરેક પક્ષીઓ પોતાનો ખોરાક લઈ શકે છે। દરેકને ચાંચ હોય છે અને ચાંચ પણ હોય છે અને પીંછા પણ હોય છે અને તે રંગબેરંગી હોય છે। કોકના પીંછા અલગ અલગ હોય છે અને તે ઉડી શકે છે, પાંખો વતે તે ઉડી શકે છે। તો આ પાઠમાં આપણે આગળ જોઈએ। તમે ક્યાં જોયા છે? તો તમે પંખીઓ એટલે પક્ષીઓ તમે ક્યાં ક્યાં જોયા છે? તો આ કોઠાની અંદર આપણે લખવાનું છે, પંખીનું નામ લખવાનું છે। તો આપણે અહીં લખી શકાય ચકલી, કબૂતર, પોપટ ને કાગડો ને કાબર। તો આપણા પક્ષીઓ આપણે જોયા હશે, આપણા ઘરની આજુબાજુ પણ જોયા હશે। તો તમે એ પક્ષીઓ ક્યાં ક્યાં જોયા હશે? તો ચકલી પાણીમાં હોય? તો ના, વૃક્ષ ઉપર હોય? તો હા, તો તમે અહીંયા વૃક્ષ ઉપર પણ તમે જોઈ હશે। પછી જમીન ઉપર? તો હા, તો જમીન ઉપર પણ જોઈ હશે। પછી ઘરમાં? તો ચકલી ઘરમાં આપણે માળો બનાવે છે અને ઘરમાં પણ રહેતી હોય છે અને ઉડતી તો વિદ્યાર્થી ચકલી છે। ચકલી પાણીમાં રહે? તો ના, વૃક્ષ ઉપર રહે? તો હા, તો અહીં આપણે ખરું કરવાનું છે। પછી જમીન પર?
તો હા, જમીન પર પણ આપણે દાણા ચણતી જોઈ હશે. અને ઘરમાં તો હા, એ ઘરમાં માળો પણ ઉડતી પણ જોઈ છે, અને ઘરમાં માળો પણ બાંધતી હોય છે. પછી એવી રીતે કબૂતર પાણીમાં તો ના, વૃક્ષ ઉપર તો હા, જમીન ઉપર તો હા, અને ઘરમાં તો હા, અને ઉડતું તો પણ આપણે અહીંયા હા લખવાનું છે. એવી જ રીતે પોપટ પાણીમાં જોયું છે તો ના, વૃક્ષ ઉપર તો હા, પછી જમીન પર હા, ઘરમાં અને ઉડતો તો આપણે અહીંયા ખરું કરવાનો છે. પછી કાગડો તો આપણે વૃક્ષ ઉપર જોયું છે, કાગડાને આપણે કઈ જોયું છે, વૃક્ષ ઉપર. પછી જમીન પર, પછી ઘરમાં, ને પછી આપણે ઉડતો જોયો છે. પછી કાબર તો તમે જોઈ જ હશે, તો કાબર વૃક્ષ ઉપર, પછી જમીન પર, અને ઉડતી આપણે જોઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ચોપડીમાં તમે જોયેલા પક્ષીઓ અને તે ક્યાં રહે છે તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ચોપડીમાં અથવા નોટબુકમાં તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. પછી આગળ છે, વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે આપેલા પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે, ચિત્રો જુઓ અને પંખીની ઓળખ આપો અને તેના નામ પણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પક્ષી જોયું છે તો હા, દરેક વિદ્યાર્થી આ ચિત્ર ચોપડીમાં જુઓ. આ ચિત્ર શાનું દેખાય છે? તો આ ચિત્ર શાનું છે? પોપટ છે. શું છે? પોપટ. તો આપણે આની અંદર આપણે નામ લખવાનું છે, પોપટ. પછી આ ચિત્ર શાનું છે જુઓ. તો આ કાગડાનું છે, તો આપણે અહીંયા કાગડો એમ લખવાનું છે. તમે પણ તમારી ચોપડીમાં લખો. પછી આ ચિત્ર શાનું છે? આ ચિત્ર તો દરેક ઓળખતા હશો. તો આ ચિત્ર છે મોર. તો આપણે આની અંદર આપણે મોર એમ લખવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ આ ચિત્ર જુઓ અને તેના નામ લખો. તમે પણ તમારી ચોપડીમાં લખવાના છે. પછી આગળ છે, આ ચિત્ર શાનું છે? આ ચિત્ર છે સમડી. શાનું છે? તમારી આની અંદર સમડી એમ લખવાનું છે. પછી આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર બગલું છે. બગલું તો દરેકે જોયું છે, તે બગલો છે. શું છે? બગલો છે. પછી આ ચિત્ર શાનું છે? આ ચિત્ર આપણે અહીંયા આગળ દોરવાનું છે. કોઈ પણ ચિત્ર તમે દોરી શકો છો અને તેનું નામ પણ લખી શકો છો. દાખલા તરીકે આપણે પોપડ, તો આપણે પોપડ બનાવી શકીએ, અથવા ચકલી પણ બનાવી શકીએ છીએ. તમે પણ તમારી ચોપડીમાં લખો અને દોરો. તો વિદ્યાર્થીઓ, આ પક્ષીઓ આપણને તમને દેખાય છે? તમારી ચોપડીમાં જુઓ, પક્ષી શાનું છે? તો સમડી છે. શાનું છે? સમડી છે. પછી છે બગલો છે. તો આપણે આ ચિત્ર અહીં આગળ પૂરું કરવાનું છે. પછી આગળ છે, ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો. તો આ જગ્યામાં આપણે આ જગ્યા આપેલી છે, તો આ જગ્યાની અંદર આપણે કોઈ પક્ષીનું ચિત્ર દોરવાનું છે. તેની પંખીની ચાંચ દોરો અને તેમાં રંગ પૂરો અને તેનું નામ લખો. તમે પણ તમારી ચોપડીમાં કોઈ પક્ષીનું ચિત્ર બનાવો, મોડું બનાવો અને એની અંદર રંગ પૂરો અને તેનું નામ લખો. કયું પક્ષી છે તમારે પણ તમારી ચોપડીમાં લખવાનું છે અને દોરવાનું છે. ચાંચ જુદા જુદા પ્રકાર, તો તેનું નામ લખો. તો પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો હોય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, અને કેટલાક ઈંડા ખાય છે, અને કેટલાક માછલી પણ ખાતા હોય છે. તો દરેક પક્ષીઓ પણ
પોતાનો ખોરાક પણ અલગ અલગ હોય છે. તો કેટલાક દાણા ખાતા હોય છે, તો કેટલાક ઝીણા ઝીણા જીવાણુઓ પણ ખાય છે. તે કીડી મકોડા જેવા નાના નાના જંતુઓને પણ તે પોતાનો ખોરાક ખાતા હોય છે. તો વિદ્યાર્થીઓ, દરેક પક્ષીઓ વિશે આપણે વાત કરી તો દરેક પક્ષીઓને ચાંચ હોય છે અને તેને પાંખો પણ હોય છે અને તે આકાશમાં ઉડી શકે છે. તો આ પાઠમાં આપણે પક્ષીઓની વાત કરવામાં આવી છે અને દરેક પક્ષીઓનો ખોરાક અલગ હોય છે અને તે કેટલાક માંસાહારી હોય છે તો કેટલાક અનાજ ખાતા હોય છે અને એ તેમનો ખોરાક હોય છે. તે પોતાને ચાંચ વડે પોતાનો ખોરાક ખાતા હોય છે. તો આ ચિત્રમાં આપણે આ ચિત્ર જુઓ અને ચિત્રમાં આપણે આ ચિત્રો બતાવે છે અને તેમનો ખોરાક શું છે. તો આ તેમનો ખોરાક બતાવ્યો છે. તો તેમના ખોરાક સુધી આપણે એમને પહોંચાડવાના છે. આ પક્ષી શાનું છે? તો આ પક્ષી છે ગીધ છે. કયું છે? ગીધ. તો ગીધ શું ખાય? તો આની અંદર બતાવ્યું છે મરચાં છે, પછી મરેલા પક્ષીઓ છે, આ ચકલી મરી ગઈ છે, દાણા છે, ઉંદર છે અને કીડી મકોડા છે. તો ગીધ શું ખાય? તો ગીધ મરેલી વસ્તુ ખાતા હોય છે. તો આપણે ગીધને આપણે તેની સાથે લઈ જવાના છે તો એનો રસ્તો આપણે બતાવવાનો છે. તો અહીંથી આમ તો ચકલી સુધી એને પહોંચાડવાનું હોય છે. તો તમારે પણ તમારી ચોપડીમાં જુઓ, તેને આપણે ચકલી સુધી પહોંચાડવાનું છે. પછી બીજું છે ગીધ છે. શું ગીધ? ગીધ પણ શું ખાય? એ પણ માંસાહારી છે, એ પણ માંસ ખાય છે. તો એને આપણે ઉંદર સુધી લાવવાનું છે. તો તમે પણ તમારી ચોપડીમાં જુઓ અને તેને ઉંદર સુધી લઈ જાઓ. તમારે એને ઉંદર સુધી લઈ જવાનો છે. તો એનો રસ્તો તમારે ઓળખવાનો છે. તો અહીંથી ઉંદર સુધી પહોંચાડવાનું છે. પછી છે ત્રીજું છે આ કાબર છે. હા, કાબર છે. તો આપણે કાબર શું ખાય? તો જેના જેના જીવાણુઓ અને કીડી મકોડા ખાય છે એ પણ આપણે તેને લઈ જવાનું છે. પછી આ પોપટ છે. પોપટ શું ખાય? તો તમને ખબર છે પોપટ લીલા મરચાં અથવા જામફળ જેવા ફળો ખાય છે. તો એને લીલા મરચા સાથે પહોંચાડવાનો, એના ખોરાક સાથે લઈ જવાનો છે. પછી કબૂતર છે. તો કબૂતર શું ખાય? દાણા ખાય છે. તો આપણે કબૂતરને તો તમારે પણ આ તમારે આ જોડકા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચિત્ર જુઓ અને તેના અહીંયા નામ આપ્યા છે એની સાથે તમારે જોડવાના છે. દરેકનો ખોરાક શું ખાય એ વિશે તમારે અહીં આગળ જોડવાનું રહેશે. પછી આગળ છે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમને ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ
આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. તો પક્ષીઓ પણ તમે જોયા હોય છે, દરેકને અલગ અલગ પ્રકારની ઉડવાની રીત હોય છે અને તે અલગ અલગ રીતે ઉડી શકે છે. એના ડોકનું પણ હલનચલન અલગ અલગ હોય છે. મેના તમે જોઈ પણ હશે, તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. અને ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. ઘુવડ તેની ડોકને પાછળથી જોઈ શકે છે, ફેરવી અને જોઈ શકે છે. એવા કેટલાક પંખીઓ પણ છે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. તો કેટલાક પંખીઓ એવા છે જેવા આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારે પણ તમારી નોટબુકમાં ચિત્ર દોરો અને રંગ પણ પૂરો. તો વિદ્યાર્થીઓ, એવા કેટલાક પક્ષીઓ આપણા અવાજની નકલ કરતા જોયા છે? તો હા, તો પોપટ. પોપટને આપણે જેટલું શીખવીએ છીએ તેટલું તે બોલી શકે છે અને તેને આપણે તે આપણી નકલ પણ કરી શકે છે. એવું પક્ષી કયું છે? તો પોપટ છે. તમારે અહીંયા આગળ પોપટનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પણ પૂરવાનો છે. અવલોકન, પંખીઓ કેવી રીતે ચાલે છે અને તે અને તેમની ડોક ફેરવે છે, તેમના પીંછા જુઓ અને કેવો અવાજ કરે છે એ સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો? તો વિદ્યાર્થીઓ, તમે પણ પંખીઓની જેમ અવાજ કાઢી શકો છો. ચકલી કેમ કેમ બોલે, પછી કાગડો કેમ કેમ બોલે, તો તમને પણ તેનો અવાજ કાઢતા આવડતો હશે. તો કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની તમે નકલ કરો અને તમારા અને તેમના હલનચલન, તેમના ડોકની હલનચલન પણ તેની નકલ કરો અને તમારા મિત્રને પૂછો, કયા પંખીની નકલ કરો છો? તો પછી તમે આવી નકલ કરી અને તમે ઘરમાં કોઈપણને પૂછી શકો છો, ત્યાં કયા પક્ષીની નકલ કરો છો? પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે. તેમના પીછા તમને ઉડવામાં અને તમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડેલા જોયા હશે. તો વિદ્યાર્થીઓ, તમે કેટલાક પીંછાઓ મોરના હોય તો મોરના પીંછા તમે જોયા હશે. તો એ પક્ષીઓ હોય, પંખીઓ એ પોતાના પીંછા ખેરવી નાખે છે અને એની જગ્યાએ તે નવા પીંછા આવે છે અને પીંછા આપણને જમીન પરથી એમ આપણને ખરડેલા જોવા મળે છે અને પીંછા આપણને ખૂબ ગમતા હોય છે. પછી છે આગળ, આસપાસ પડેલા પીંછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેમાં પીંછા ચોંટાડો. પંખીનું નામ લખો. પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો વિદ્યાર્થીઓ, પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો પંખીઓ સિવાય બીજા કયા પ્રાણીઓ અથવા જીવજંતુઓ ઉડી શકે છે? તો તમે જોયું હશે, પતંગિયું છે. પતંગિયું પછી મધમાખી છે. તમારે અહીંયા આગળ મધમાખી લખી શકાય. પછી મચ્છર, પછી માખી, ચામાચીડિયું,
તો તે ત્રિગોળો તો વિદ્યાર્થીઓ પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો આપણે લખી શકાય પતંગિયું છે, પતંગિયું તમે જોયું પણ હશે. પછી મધમાખી છે, મધમાખી પણ ઉડી શકે છે. પછી મચ્છર, મચ્છર પણ ઉડી શકે છે. અને માખી, તો આપણા ઘરની અંદર પણ માખી હોય છે અને આપણે ઉડતી જોઈ પણ હશે. પછી ચામાચીડિયું, ચામાચીડિયું પણ તમે જોયું હશે. અને તે ઘોડો, તો દરેક વિદ્યાર્થીઓએ આવા જંતુઓ પણ જોયા છે અને જે ઉડી શકે છે. પક્ષીઓ સિવાય પણ બીજા પ્રાણીઓ પણ ઉડી શકે છે. તો આ પાઠમાં આપણને કેટલાક પક્ષીઓ વિશે વાત કરવામાં આવી છે અને દરેક પક્ષીઓ ઉડી શકે છે. વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો છો તો ક્યાં જવા માગશો? બીજું તમે શું કરશો? પંખીની જેમ તમે જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાને સફર કરું, પછી પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરું, ગમે તે દેશમાં વિઝા વગર ફરવા જાઓ. તો આપણે તમે લખો, તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માગશો? જો તમે પક્ષી હોય તો તમે ઉડી શકો છો તો તમે ક્યાં જશો? તો હા, આપણે પક્ષી હોઈએ તો આપણે આકાશમાં ઉડી શકીએ છીએ અને આપણે આખી દુનિયાની સફર પણ કરી શકતા હોઈએ છીએ અને તે એ ઉડવાની હરીફાઈ પણ કરીએ છીએ અને તે ગમે તે દિશામાં આપણે જઈ શકીએ છીએ. પછી છે બીજો પ્રશ્ન છે, જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય? જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર ચાલતા હોય તો શું થાય? તો જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાનો આનંદ માણી ન શકે અથવા તેઓને બીજા પ્રાણીઓની જેમ જમીન પર ચાલવું પડતું. પંખી અને ચોપગા પ્રાણીઓ એટલે ચાર પગવાળા પ્રાણીઓ વચ્ચે કોઈ જુદાપણું જોવા મળે નહીં. પંખીઓને તેમના આહાર મેળવવા માટે મુશ્કેલી ઊભી થાય છે. તો વિદ્યાર્થીઓ, જો પંખીઓ ઉડી ન શકે પણ જો તેમના પગ પર ચાલતા હોય તો શું થાય? તો જો વિદ્યાર્થીઓ, દરેક પક્ષી અને પ્રાણીઓ જો જમીન પર ચાલી શકે તો દરેકને પોતાનો આહાર એટલે ખોરાક મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે, તેમનામાં જુદાપણું કોઈ જોવા મળતું હોય નહીં, તો દરેકની વિવિધતા હોય તો તે અલગ રીતે પોતાનો ખોરાક મેળવી શકે છે. તો તેમનામાં કોઈ જુદાપણું દેખાતું હોતું નથી. ચાલો કૂકડો બનાવીએ. કાગળનો ચોરસ ટુકડો લો. તો શું બનાવવાનું છે? કૂકડો બનાવવાનો છે. કૂકડો દરેકે જોયો હશે. તો ચિત્ર મુજબ